કરેલી નિબંધ સ્પર્ધા મુદ્દે ફરીવાર ગરમાવશે રાજકારણ. કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારથી ખરડાયેલી હોવાનો આક્ષેપ કરી નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. યુવક કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જાહેર જનતાને નિબંધ લખીને કોર્પોરેશનમાં સુશાસન કેવી રીતે લાવવું તે વિશેના સૂચનો આપવાની અપીલ કરી હતી. કોંગ્રેસે આ માટે ઇનામની પણ જાહેરાત કરી, ત્યારે હવે આ નિબંધ સ્પર્ધાને લઈને ભાજપે કોંગ્રેસ પર વળતો પલટવાર કર્યો છે. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર માટે બદનામ કોંગ્રેસ પહેલા પોતાનો ભૂતકાળ તપાસે, પછી આવી નિબંધ સ્પર્ધાનું આયોજન કરે. ઘણા છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસવારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાઓ દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ, અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે, જેનાથી રાજકોટની પ્રજા ત્રાહિયામ છે. પ્રિન્ટ મીડિયાની અંદર, ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇસ્યુ ન હોય જે હાઇલાઇટ થયો હોય એવો, અને લોકોને પ્રાણ પ્રશ્ને નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી. રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી કે તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલો જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખે આખો ભ્રષ્ટાચાર આવ્યો હતો, અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા. કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાણા છે, અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવવો જોઈએ. આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી?